હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ જિબ્રાલ જેઠવા વ્લોગ્સ ચેનલ. ગુડ મોર્નિંગ એ માટે કીધું કે વાગ્યા છે સવારના 3, તમને ભલે દિવસ જેવું લાગે કેમ કે લાઇટ સારી છે, યુટ્યુબરના ઘરે લાઇટ સારી જ હોય. તો વાગ્યા છે સવારના 3 અને 4:30 સુધીમાં આપણે ફ્રેશ થઈને રેડી થઈને નીકળવાનું છે. ક્યાં? તો કે અહેમદાબાદ. તાજ સ્કાયલાઇન હોટેલ સિંધુભવન રોડે આવેલી છે, ત્યાં તમને ખ્યાલ છે ત્યાં ઇન્ફ્લુએન્સર 2024 નું મીટઅપ થવા જઈ રહ્યું છે. ગુજરાતના તમામ ઇન્ફ્લુએન્સર ત્યાં આવશે, આપણે બધાને મળવાની ટ્રાય કરશું. અને આ મીટઅપ રાખેલું છે આપણા સ્ટેટ પ્રેસિડેન્ટ સીઆર પાટીલ સાહેબ તરફથી. તો થેન્ક યુ પહેલા તો સર કે અમને બોલાવ્યા, એ માટે થેન્ક યુ સો મચ. તો હવે જાજો સમય નહીં લઈને ડાયરેક્ટ આપણે મળીએ, કેમ કે ફ્રેશ થવું છે, કાર રાહ જુએ છે બહાર. ચાલો મળીએ, બાય. તો ગાઈસ, અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે એક બ્રેક લીધો છે ઉમિયા ફાસ્ટ ફૂડમાં, અને તમને જેટલા અમારી સાથે ક્રિએટરો છે એની સાથે પણ મુલાકાત કરાવીશ. અને આપણે અમદાવાદ જઈએ છીએ એટલે અમદાવાદમાં પણ આપણને ઘણા બધા ક્રિએટરો મળશે, આપણે સાથે પણ મળશું. અને લાગી છે ભૂખ, અને હવે જઈએ આપણે નાસ્તો કરવા. નાસ્તો આવી ગયો છે અને એકદમ ભૂખ લાગી છે, કેમ કે સવારના 6:30 વાગ્યાનો, સોરી હું તો 4:30 વાગ્યાનો ઉઠી ગયો છું અને ખરેખર બહુ ભૂખ લાગી છે. અને મોસ્ટલી અત્યારે આપણી સાથે જૂનાગઢના ક્રિએટરો છે, અને ખરેખર મને મળીને બહુ આનંદ થયો, કેમ કે આપણે એક જ સિટીમાં રહીએ છીએ તો પણ મળતા નથી, પણ આજે મળવાનું થયું અચાનક. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ પહેલા અહીંયાથી. તારું નામ? હેમાંશી મહેતા. બહુ સારા ક્રિએટર છે. પછી હર્ષદભાઈ વાજા, તમે ઇન્ટ્રોડક્શન આપી દો. ગુજ્જુ વિન્સ વિનય સોલંકી, હું કોમેડી વિડીયો બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં, પ્રેમ કોલ ને એવું બધી કરું છું. તમે? અજય સોલંકી, મિસ્ટર અજય આહિર કરીને પેજ છે ઇન્સ્ટામાં અને કોમેડી વિડીયો બનાવું છું. દેવલ મહેતા, મૂળ તો ટૂંકમાં હું શોર્ટ વિડીયો બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં, મૂળ છે અને મૂળ કોઈ તો ડાયરા કરું છું. દિમાગ કા ઇસ્તેમાલ કરકે સબ કુછ પતા. આઈ લવ જૂનાગઢ પેજ વાળા ભાઈ આપો તે. હર્ષ મકવાણા અને ભાઈ અક્ષિતભાઈ, આવો આવો ને યાર, તમે કેમ? અક્ષિતભાઈ મહેતા બહુ સારા અમારા ફ્રેન્ડ છે. અક્ષિતભાઈ તમે કઈ કહેવા માંગો છો? બસ જો, આ બધા ક્રિએટરો છે એને અત્યારે આપણે તાજ સ્કાયલાઇનમાં મીટિંગ છે ભાજપની, એમાં લઈ જઈએ છીએ. અને આ જ રીતે ટૂંકમાં મતલબ પોતાની મહેનતથી એ લોકો કાંઈ આગળ વધતા રહીએ. 4-5 લાખ ફોલોવર છે, હજી મિલિયન્સ ટ્રિલિયન્સ થઈ જાય એવી શુભકામના. થેન્ક યુ સો મચ. એમને આનો મારો ઇન્ટ્રો નો આવ્યો, એનું કારણ છે કે આ મારો ઇન્ટ્રો નો આવ્યો. ઓકે, બોલી. મારું નામ, મેરી એક ટાંગ નકલી હે, મેં હોકી કા બહોત બડા ખેલાડી થા, એક દિન ગલતી સે અતિક શેઠ છે, અતિક શેઠ નામની ચેનલ છે, પ્લીઝ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી બધા લોકો. ભાઈ સુના, થેન્ક યુ સો મચ. અને હવે ભૂખ લાગી છે, નાસ્તો આવી ગયો છે, તમે જુઓ. હાલો, તમે મળીએ હવે આગળ. હેલો, હાઉ આર યુ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો, તાજા મજા છો ને એકદમ. આપણે જેમ નાખી બોલ કે માર માર કો ખોપડી તો ખાલી કે માર. 3 વાર ટેક લીધા એક વ્લોગ ની ચેનલ માટે, 3 વાર ટેક લીધા. કરાવતા જ રહીશું. આ બધા જો બેસે છે, સરસ મજાની અમારી ગાડી છે અને મળીએ આપણે. અત્યારે ગાડીમાં સોંગ વાગે છે અને ભાઈની ફરમાઈશ એવી છે, મારી ફરમાઈશ આપણે ભાઈ જીગાભાઈ, આપણે જે ઘાયલ શાયર છે મેન, તો ઈ આપણા આમ ફેવરેટ સિંગર વાન છે. એટલે હમણાં તમે જે બોલ્યા હતા ને, ઈ જ સેમ, ઈ જ વર્ડ માં, ઈ જ ફીલિંગ સાથે બોલો. તું કેતી તું સાહેબો મારો, તું જોડી તું ચાંદલો, હા હું ધડકતી ઢેલ વાડીલા, તું માણીગર મોરલો, કેતી હતી સાહેબ મને. ક્યા બાત, તમને કયું સોંગ ગમે? તું મારી નહીં તો કોઈ ની નહીં. પણ જો કે એવા તો ન ગમે બે વફાના, પણ આપણને ટૂંકમાં વીરેસ આમ પોરના પલા છૂટો કે હાને તોડી ગયા બાંજેલા વાળા, હાકડ હતી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થી હાક બાંગ દાતો છૂટા છે જમુ જાડા બસુટા પેનાંગ જાણે છૂટાયા છે માને કેના ફૂટા જમી તાક ઝાડા ફાડા દેખ વાળા પલ્લે કાળા વેરે સંગે પાંડ વાળા રગ કાળા રગ તાળા પૂરું દાતો ભોજાડા ઉઠાડા બાય વાદના ના નોર પડે પડે તારી બંધુ કાળી બાગારાના દૂર કેકાણા જાણે કે ગણી ઠાણે કે પાકારા કરી જરી કે જરે દાકા ઉઠિયા જોદાડ દાતો રણી કે સીધો વા રાગ ઢાણી કે ઉઠિયા રોગા ઢાણી કે મામલા પૂરા પૂરા કરે માર 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 મને જિજ્ઞાસભાઈ નું એક ગીત ગમે છે, જે અમે આપણે પેલા ખબર સાંભળતા, મધરાતે મધરો પીધો. જો ગાઈશ, હું છું
उसकी आंखों का काजल कहूंगा, इस हवा को मैं तो उसका लहराता आंचल कहूंगा। परियों की मलिका है, परियों की रानी है मेरी महबूबा, महबूबा बड़ी मस्तानी है मेरी महबूबा। क्या बात, क्या बात, क्या बात, भाई भाई भाई, बापो बापो, एकदम सोर आख्या मु जोरदार क्लास करो ने मने क्या दिन खबर छे ने हु ई कहू ने एकदम परफेक्ट सोर ने परफेक्टली सॉन्ग गायो ई गुज्जू गयो जी ढाळ छे ने बहुत मस्त एकदम सीरियसली ने ऊंचो ऊंचो आवाज मस्त है आवाज ई बहुत मस्त है सीरियस बहुत जबरदस्त खरेखर। हेलो चड्डी 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 रंग बिरंगी चड्डी खुशबूदार इच्छेदार हर कलर हर साइज हर फ्लेवर की चड्डी नीली पीली सतरंग की चड्डी रात के राजाओं के लिए स्पेशल चड्डी सुबह के बच्चों के लिए छोटा विम वाली चड्डी। बोलो चड्डी कितने की है चड्डी? 40 रुपए की, बहुत महंगी है। 60 रुपए का क्वार्टर पी के नाली नाली पे अपनी इज्जत जैसी तैसी करवा लोगे। 40 रुपए की चीज जो तुम्हारी इज्जत बचाती हो तुम्हें महंगी लग रही है। हट पलट, तेरा ध्यान किधर है? चड्डी वाला इधर है। સો ગાઈઝ, બસ આપણે પહોંચવા આવ્યા છે. એક્ઝેક્ટ મતલબ આમ જુઓ તો પહોંચી જ ગયા છે, પણ હજુ તો આપણે અમદાવાદના ટ્રાફિકનો સામનો કરવાનો છે. આ ટ્રાફિક હજી આવશે, અમદાવાદ સિટીમાં ગયા પછી જ મેઈન ટ્રાફિક આપણે જોવા મળશે, પછી જ લોકેશન પર પહોંચવા માર લાગશે. ઓકે, તો જુઓ તમે અમદાવાદ ઝૂમ. આપણે ફાઇનલી હોટલ તાજ સ્કાયલાઇનમાં પહોંચી ગયા છે, અને હવે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો જોઈ શકો છો. સ્વાગત કરે છે આપ, સ્વાગત. અત્યારે આપણે પહોંચી ગયા છે, અને યુ નો વેરી વેલ, માસ્ક વાસ કાઢી નાખું. હર્ષદભાઈ કંઈક બોલશો? આજની મીટિંગ માટે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ, અને આઈ હોપ મીટિંગ બહુ સારી રહેશે, અને જૂનાગઢના ક્રિએટરો છે એ લોકોને કંઈક નવું જાણવા શીખવા મળે એવી આશા રાખીએ છીએ. ઓકે, હા ભાઈ, મારો બ્લોગ ચાલુ હોય છે ને તો કટ આવો બને. ચૌદાહ કે ભારત કે પાસ થે સાત દિવસ आज के भारत के पास થોડી જ વારમાં મીટઅપ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, ત્યાં સુધી આ તમને બધા દેખાય છે ને બધા ક્રિએટરો છે, આપણા ગુજરાત ની હાન બાન ને શાન છે. જુનાગઢ હે ને, બધે આજ અત્યારે થયું ને, આ બધી વિડીયો ઉપાડવા વાળા જ અમારા જુનાગઢ વાળા હતા. બધું વધારે વધારે ક્રિએટર બધા જુનાગઢ ના તમને જોવા મળશે. વિડીયોપુર, વિડીયા, વિડીયોપુર, અમારા જુનાગઢ ને વિડીયોપુર કહેવામાં આવે. અતિકભાઈ, વિડીયોપુર, અતિકભાઈ ની નજર મને ખબર છે ક્યાં છે. લાસ્ટ માં બેગ આપવાના છે, એની નજર ક્રિએટરો ને બેગ આપવાના છે, તો એની નજર બેગ માં છે ક્યાંક. ખાલી એક ભરેલી એમ ના, એટલે એ તો ખાલી તો એને બેગ માં આવતા પૈકી મને શું કે ખબર કે બેગ આપશે. તમને બધાને વેલકમ કરું છું.
શિડ્યુલ એ પ્રકારનો છે. તમને લોકોને એટલા માટે 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે આપણે બધા જોડે લંચ લઈ શકીએ. આપણે બધા પહેલા લંચ લેવા જઈશું, લંચ લઈશું શાર્પ એટ 1:30. હજી 12:15 વાગે લંચ ચાલુ થશે. શાર્પ એટ 1:30 1:30 પહેલા આપણે આપણી જગ્યા લઈ લઈશું. 1:35-1:40 જેવું નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે કે જેવું લંચ સેશન ચાલુ થાય આપણે બધા, હું પણ તમારી જોડે લંચ સેશનમાં જોઈન થઈશ. આપણે બધા લંચ લઈશું અને લંચ પછી આપણે પોતપોતાની જગ્યા 1:30 વાગ્યા પહેલા લઈ લઈશું. ધન્યવાદ. પેલા અમે જમીશું, જમવા પછી મીટઅપ છે. અત્યારે કેટલા વાગ્યા છે જુઓ, પેલા જમી લઈએ એન્ડ ધેન મીટઅપ. મીટઅપ પછી તમને બતાવું. અહીંયા ઘણા બધા ક્રિએટર આવ્યા છે, આપણી સાથે મુલાકાત પણ લેશે. પણ એ પેલા પેટ પેટ પહેલા, પછી હું ગયો હર્ષદભાઈ. તો ફાઈનલી પેટ પૂજા એટલે કે મસ્ત મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. તમે જુઓ કેટલી કેટલી આઈટમ છે. હજુ તો ડીશમાં સમાણી નહીં, હજુ એટલી બધી ભૂખ નથી એટલે એટલું બધું લીધું નથી. અને યસ, જમીને ડાયરેક્ટ અમારા લોકોની મીટઅપ્સ થવા જઈ રહ્યું છે. અને બહુ બધા અહીંયા ઇન્ફ્લુએન્સર આવ્યા છે. અતિક શેખ નામનો પણ એક ઇન્ફ્લુએન્સર આવ્યો છે, જે અત્યારે ખાઈ રહ્યો છે, જે અત્યારે ખાઈ રહ્યો છે. અને બસ હવે જમી લઈ મળીએ ભાઈ, જમીને ડાયરેક્ટ. દોસ્તો અત્યારે આપણી સાથે છે આર જે વિનોદ, એટલે કે મામુ બનાવ્યો. ગાઈઝ ખરેખર હું તો એમનો બહુ મોટો ફેન છું. મારા મમ્મી પપ્પા પણ તમારા ખરેખર બહુ મોટા ફેન છે. અને મને મળીને બહુ આનંદ થયો. અને મારો એક ક્વેશ્ચન પણ છે તમને. યસ ડેફિનેટલી પૂછી લો. પહેલા મારો ક્વેશ્ચન એ છે કે તમે આટલા વ્લોગ કર્યા છે બધો, તો ક્યારે તમને એવું મતલબ તમારા પર કોઈ પ્રેન્ક કર્યું હોય અથવા એવો કોઈ વિડીયો હોય કે મતલબ કે આ અનરિલીઝ રિલીઝ ના કર્યો હોય એવો હોય છે ને? તમે જે વિડીયોઝ જોયા છે એ લગભગ 100 ની આસપાસ ઉપર વિડીયો છે. 30 વિડીયો એવા છે કે જે અમે લોકો નથી મૂક્યા, કે જેમણે પરમિશન ના આપ્યું હોય, બની ગયા પછી ના પાડ્યું હોય કે મારો વિડીયો ના મૂકતા. બાકી હજી સુધી કોઈએ પ્રેન્ક નથી કર્યો, પણ માર બહુ પડ્યો છે. અરે, અને બીજી વસ્તુ મારો એક ક્વેશ્ચન હતો, ખરેખર અમે પોતે આ ફિલ્ડનો જ છું તો પણ મને પણ ક્યારેક ખાંસી આવી જાય છે. તો તમે આટલું આટલું બેસ્ટ ટાઈમ પરફોર્મન્સ આપો, તમને ક્યારેક નહીં નથી આવતી કઈ રીતે? એનું કારણ એ છે કે હું રેડિયોમાં 2007 છું, એટલે રેડિયોમાં 17 વર્ષ થયા. રેડિયોમાં હું કોલ પ્રેન્ક કરતો, કોલ પ્રેન્ક લગભગ મેં 1000 વધારે કર્યા છે. એટલે એ જે ટાઈમ હતો ને, એ જે ટ્રેનિંગ છે અત્યારે કામ આવ્યું. એટલે કદાચ સ્માઇલ રોકવામાં અથવા તો હાસ્ય રોકવામાં કદાચ એ કામ આવે. અને મારી દુઆ છે કે ઓલવેઝ તમે બધા અમને હસાવતા રહ્યો, અને ખાસ કરીને મમ્મી પપ્પા તમે જોવો છો ને, તમારા ફેવરિટ સાથે કેમ છો અંકલ આંટી, અને થેન્ક યુ વિડીયોઝ જોતા રહેજો, અને કંઈ સજેશન હોય તો આપજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નાઈસ ટુ મીટ યુ. થેન્ક યુ. થેન્ક યુ. લાખો દિયે જલાયો કોઈ ફાયદા નહીં, રોશની તો તબ હોગી જબ મહેફિલ મેં હમ આયેંગે. યે આપ સબકા માનના હૈ. ક્યા બાત હૈ. ક્યોંકિ આપ સબ અબ આ ગયે હૈ તો રોશની મેં જન્મલા, રોશની યહાં પે હો ચુકી હૈ. અને આપણા વચ્ચે હું જરા પણ વધારે સમય નહીં લેતા ઇન્વાઇટ કરી એક્ટર, રાઇટર એન્ડ યુથ એક્ટિવિસ્ટ ઓજસભાઈ રાવલ. મજાની વાત એ છે કે મેં એક એટલું અંગ્રેજી વાયરલ જેવી વસ્તુ મેં ત્યાં કાઢી હોય. અમે વર્તાઈ તો જઈએ છે. મજાની વાત એ છે કે મેં એક એટલું અંગ્રેજી, મંઝિલ હમારી તો પૂરા આસમાન હૈ. આપણા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત છે. આપણે પોતપોતાની જગ્યા પર ઉભા થઈને એકવાર આપણે એમને વધાવશું, એમનું સ્વાગત કરીશું અને ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે એકવાર આ જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી જય. હું આવ્યો અને નીચે બેઠો એટલે મને તરત એક ઓફર થઈ કે તમારી ગ્રીલ બનાવી દઈએ, આપણે ફિલ્મ ઉતારી નાખી. આજે નહીં
જેમની બોલબાલા છે આજે તારીખમાં એવા સૌ આપ સૌને વંદન કરું છું. આપણે ગુજરાત ને મજબૂત કરીશું, ગુજરાત સાથે દેશ ને મજબૂત કરીશું. આ ભાઈ ને બેગ મેળ્યો તો ખુશ થઈ ગયો. મને એકને નહીં, બધાને મેળ્યા છે. જુઓ બધા ઇન્ફ્લુએન્સર માં પ્લાસ્ટિક હટોડું બહાર કાઢ, બેર બાગ કાઢ. હેલો, કેવું રહ્યું ભાઈ, તમને કેવી મજા આવી? ખરેખર ગાઈસ બધાને બહુ મજા આવી ગઈ. જો આ બધાને બેગ્સ મળ્યા છે, મને પણ મળ્યું છે, અને સરસ મજાનું આયોજન હતું જમવાનું. આની એકવાર જમી લીધું તોય પાછું જમે છે, એટલે મને ભૂખ લાગી છે, કેમ કે મેં પહેલા નહોતું જમ્યું. હતી પ્લીઝ, એટલે મારે પણ જમવું છે. અને યુ કેન સી કેટલી બધી આઈટમ્સ છે જમવામાં. જુઓ તમે, જુઓ જુઓ. હા ગાઈઝ, જો ગુજરાતના તમામ ઇન્ફ્લુએન્સર સરસ બોલ્યા તમે. શું બેગ વિશે કઈક બોલો? લંડન, શું લંડન પેરિસ ન્યુયોર્ક તમે જઈ શકો છો, એના માટે બેગ આપો. મોદી સર, સી આર પાટીલ સર, મનન સર, શીત સર, અને થેન્ક યુ બીજેપી. એકચ્યુઅલી છે ને, આપણા બે બેગ મળ્યા, અંદર બેગ છે એક, અને એને એક મળ્યું છે. આપણે લકી છીએ. હા, બોલાવી લ્યો. તો ગાઈસ, હવે અમારા લોકોની ગાડી આવે છે. ગાડી આવે એટલે અમારો પ્લાન છે કે અમે લોકો સ્ટેડિયમ જાય અથવા રિવર ફ્રન્ટ જાય, ક્યાં જાય ખબર નહીં. એટલે તમે બ્લોગ હાલા જોડાયેલા રહેજો. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દેખાય છે ને બધા ઇન્ફ્લુએન્સર. હા ઇન્ફ્લુએન્સર, યે જા, અમારી ગાડી આવી ગઈ મસ્ત મજાની ડિઝાઇન કાર. ચાલો તો હવે આને રાખું ક્યાં?